नमस्कार, स्वागत છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. હું છું આપની સાથે રાધા. તો જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી. સૌપ્રથમ મુંબઈમાં ફરી એક મોટી દુર્ઘટના ઘટી છે. ચાર માળની ઇમારત ધરાશાયી થતા અનેક પરિવારો અંદર દબાયા હોવાની આશંકા મુજબ મુંબઈના બોરીવલીના સાંઈબાબા નગરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ચાર માળની એક ઇમારત ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચ્યો. સૂચના બાદ ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. અંદર 14-15 લોકો દબાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ. तो इमारत 40 वर्ष जूनी होवानी प्राथमिक माहिती सामे आवी छे. फायर ब्रिगेड ने 8 गाड़ी, 2 बचाव वेन और 3 एम्ब्युलेंस घटनास्थले पहुंच्या हता. तो मुख्यमंत्री भूपेन्द्र पटेल सौराष्ट्रना चार जिल्लानी मुलाकाते छे. तेओ सौ प्रथम गीर सोमनाथ जिल्लानी मंदिरे पहोंच्याता मुलाकाते हता. सोमनाथ मंदिरनी मुलाकात लीधी त्यारबाद गुजरात हाईकोर्ट खाते हर्बल अने मेडिसिनल गार्डनना लोकार्पण कर्यु. सोमनाथ जवा माटे रवाना थशे. त्यारबाद सोमनाथ मंदिरे पहोंची दर्शन कर्या अने त्यारबाद मुख्यमंत्री द्वारकाना दर्शने जई भगवानना दर्शन करशे. तो राजकोटमां पण विश्व हिंदू परिषद द्वारा छेल्ला 38 वर्षथी योजाती भातीगढ़ जन्माष्टमी रथयात्रानुं संतो महंतोनी हाजरीमां प्रस्थान करावामां आव्युं. समग्र विश्वमां कृष्णना जन्मना वधावणा करवाना जन्माष्टमीनी उजवणी थई हती. त्यारे राजकोटमां पण विश्व हिंदू परिषद द्वारा छेल्ला 38 वर्षथी योजाती भातीगढ़ शोभायात्रा आ वखते पण नंद घेरा नंद भयो जय कन्हैया लाल कीना नादनी साथे नीकळी हती, जेनुं सवार 8 वाग्ये किशनपरा चौकथी संतो महंतोनी હાજરીમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓ, સંગઠનો, રાજકીય પક્ષો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મસભા બાદ મવડી ચોકડીથી જન્માષ્ટમીની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું અને આ વખતની શોભાયાત્રામાં નાના મોટા વાહનો 90 જેટલા મોટા વાહનો અને 500 જેટલા ટુ વ્હીલર્સ પણ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. આજે આપણે આપણું કર્મ સારું કરીશું, આપણે આપણા કર્મની અંદર આગળ વધીશું, માનવતાવાદી પ્રવૃત્તિને સાથે લઈને ચાલીશું અને ભગવાનના ધર્મની સાથે રહીને ચાલીશું, તો દુનિયાની કોઈ તાકાત આપણને ઊની વાત આપી શકતી નથી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અહીંયાથી અમદાવાદ આપણે હાઈવે ઉપર જતા હોઈએ છીએ, બામણબોરનું ટોલ નાકું આવે, બામણબોરના ટોલ નાકા ઉપર તમે જોજો ઘણા પાગલ લોકો, ઘણા પાગલ લોકો ત્યાં બેઠા હોય છે, જેમને પોતાના કપડાં પહેરવાની ભાન નથી. રાત્રે 12 વાગે પોતાનું પેન્ટ ખંભે નાખી અને રોડની વચ્ચોવચ હાલતા હોય છે. અને રાજકોટથી અમદાવાદના હાઈવે ઉપર આજની તારીખમાં આપણે જોઈએ છીએ, કાર હોય, ફોર વ્હીલર હોય, ટ્રક હોય, બંને ગાડી બંને બાજુ ડ્રાઈવરો ચલાવતા હોય ગાડી. તો રાજકોટ લોકપેડાના ખાણીપીણીના સ્ટોલ્સ પર આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા ચેકિંગ અને તેલની ચકાસણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીમાં દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના અનેક જગ્યાએ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટના લોકમેળામાં હજારો લોકો આ તહેવારોની મજા માણવા માટે આવતા હોય છે અને આ મહેલી રહ્યા છે ત્યારે મેળામાં રહેલા ખાણીપીણીના ફૂડ સ્ટોલ્સ અને લારીવાળાએ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે હેતુ મેળામાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગના મેળામાં 92 જેટલા ધંધાર્થીઓએ લાયસન્સ અપાવ્યા હતા, તો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 7 ઓગસ્ટને રાંધણ છઠથી શરૂ થયેલા લોકમેળાનો ત્રીજો દિવસ હતો. આરોગ્ય વિભાગે જન્માષ્ટમીના દિવસે ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં તપાસ પણ હાથ ધરી હતી. તો જુદા જુદા 92 જેટલા સ્ટોલ આરોગ્ય વિભાગના ફૂડ શાખાના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. જન્માષ્ટમીના દિવસે મેળામાં હૈયે હૈયું દડાય એ પ્રકારની ભીડ જોવા મળી હતી ત્યારે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થાય તેને ધ્યાને રાખી મહાનગરપાલિકાને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તો વાસી ચટણી, દાજા તેલ સહિત અન્ય ખાદ્ય સામગ્રીનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જન્માષ્ટમી નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં પણ ભગવાન કાળિયા ઠાકરની મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભગવાન શામળિયા દ્વારા ખુલતા દ્વાર ખુલતા જ ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ભગવાનની મંગળા આરતી કરાઈ ત્યારબાદ ભગવાનને ષોડોપચાર વડે પૂજન અર્ચન અને અભિષેક કરાવવામાં આવ્યો હતો. દૂરથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભારે ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં તમામ વિષ્ણુ સહિત કૃષ્ણ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનની ઝાંખી કરવા માટે ઉમટી પડ્યા હતા, ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સમગ્ર મંદિર પરિસરના સુપાલવના તોરણોથી શણગારવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન ભગવાનના અનેક મનોરથના ખાસ દર્શન યોજવામાં આવ્યા હતા. આજે સવારથી જ એક અનેરો ઉત્સાહ છે કે આજે શામળિયા ભગવાનના દર્શન કરીશું અને એના દર્શનથી ધન્યતા અનુભવશું, એટલે સવારથી જ પરિવાર સાથે આજે શામળિયા પવિત્ર ધામે અમે પધાર્યા છીએ. અને આપ સૌ જાણો છો જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ છે, તો આ જન્મોત્સવ એ આવનારા સમય માટે શ્રી કૃષ્ણ ભગવાન પાસે એક જ અપેક્ષા છે કે આવનારો સમય ખૂબ સુખ સમૃદ્ધિની પ્રગતિ લઈને આવે અને ખૂબ ભક્તો આનંદમેર ઉલ્લાસ સાથે આજે આ ભક્તિમય વાતાવરણમાં જોડાયા છે. આજે જન્માષ્ટમીના દિવસે શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ ટોળે ટોળા મંદિરની અંદર ઉમટી રહ્યા છે. મંદિરની અંદર અને બહાર આસોપાલવના તોરણથી તોરણ બાંધવામાં આવેલા છે. રંગબેરંગી ફૂલો, લાઇટિંગની રોશની મંદિરની બહાર અને અંદર કરવામાં આવેલ છે. મંદિરની પરિસર પણ સંપૂર્ણપણે શણગારવામાં આવી છે. તો અમરેલી જિલ્લામાં પડેલા વિરત વરસાદથી અમરેલી જિલ્લાના 10 જેટલા જળાશયોમાંથી એકમાત્ર ધારીનો ખોડિયાર ડેમ 100% ભરાઈ જતા એક દરવાજો 6 ઇંચ ખુલ્લો મૂકી પાણીનું લેવલ જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં કુલ 10 જળાશયોમાં હાથસણીનો શેલ દેદુમલ ડેમ પાણીનું લેવલ જાળવવા માટે 0.03 પોઈન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, જ્યારે અમરેલીનો ઠેબી ડેમ રાજુલાના ઘાતરવડી અને ઘાતરવડી 2, રાયડી ડેમ બગસરાનો મંજિયાસર ડેમ સુરવો ડેમ 70% ભરાઈ ચૂક્યો છે, જ્યારે હાલ હવામાન વિભાગની આગાહી બાદ અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ધીમી ધારે ચાલુ હતો. તો ધારીનો એકમાત્ર ખોડિયાર ડેમ છલકાયો છે. ખોડિયાર ડેમમાંથી પાણી છૂટવામાં આવતા જ શેત્રુંજી નદી ખળખળ વહી રહી છે. હાલમાં ખોડિયાર ડેમમાં ઉપરવાસમાં ગીર વિસ્તારમાં વરસાદ પડવાના લીધે પાણીની આવક સતત ચાલુ હોવાથી ખોડિયાર ડેમનો એક દરવાજો 6 ઇંચ જેટલો ખુલ્લો છે અને ઇનફ્લો અત્યારે 400 ક્યુસેક ચાલુ છે. એની સામે આપણે આઉટફ્લો પણ 400 ક્યુસેકનો ચાલુ છે. અને આપણે વાત કરવામાં આવે તો શેલ દેદુમલ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે રૂલ 62% જેટલો ડેમ ભરાયો છે અને એક દરવાજો 0.03 મીટર ખુલ્લો છે. 63 ક્યુસેકનો ઇનફ્લો અને 63 ક્યુસેકનો આઉટફ્લો એમાં ચાલુ છે. બાકીના અમરેલી જિલ્લાના 10 ડેમોમાં બીજા બધા ડેમોમાં ધીમી પાણીની આવક ચાલુ છે. તો દ્વારકામાં શ્રી દ્વારકાધીશજી જગત મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના 5250મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી, જેના પગલે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં કોઈ પણ પ્રકારની કસર રાખવામાં નથી આવી. જગત મંદિર તથા દેવકીજી મંદિર મંદિર પરિસરમાં આવેલા તમામ નાના મોટા મંદિરોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા હતા. જોકે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી નિમિત્તે સવારે 8 કલાકે શ્રીજીને ખુલ્લા પડદે ષોડોપચાર વૈદિક અભિષેક પૂજા કરવામાં આવી હતી. 10-30 કલાકે શણગાર આરતી, 12 કલાકે રાજભોગ, શ્રીજીને ષોડોપચાર પૂજા બાદ તુલસી અર્ચના અને અર્ચના શૃંગાર કરવામાં આવ્યા હતા. પીતાંબર કેસરી વાઘા, ચરણોમાં સોનાની ઝાંઝરી, ભવ્ય આભૂષણો, મોજડી અને કબરપટ્ટો, કલાકૃતિ કુંડલો, શ્રીજીને પંચજન્ય શંખ પણ આપવામાં આવ્યા હતા. તો શ્રીજીનો શૃંગાર કરવામાં આવ્યો હતો. સુદર્શન ચક્ર, પદ્મ, સોળે શણગાર સજાવી દીપ પ્રજ્વલિત કરી શ્રીજી ભગવાનની આરતી ઉતારવામાં આવી. તો મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવશે જગત મંદિર પરિસરમાં સભાખંડ તથા અન્ય 16 જેટલા મંદિરોમાં અલૌકિક શૃંગાર દર્શન થશે. દ્વારકાની અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, દૂધ અને કોફી, ફળફૂલ તથા અલ્પહારની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી. ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે પોલીસના સીધા માર્ગદર્શન હેઠળ 6 DYSP, SAPI, PSI, હોમગાર્ડ્સ અને અન્ય સુરક્ષા જવાનો, મહિલા તથા પોલીસ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો. સંવેદનશીલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
तो भगवान श्री कृष्ण नो जन्मोत्सव देशभर में भारत धूमधाम थी उजवाई रह्यो छे, त्यारे अरवली जिल्ला में पण यात्राधाम शामळाजी में जन्माष्टमी की उजवणी करवामां आवी। वहेली सवार थी ज शामळाजी में आवेला कृष्ण मंदिर पर श्रद्धाळुओं ने भारे भीड़ जामेली जोवा मळी हती। मंगला आरती थी ज भगवान श्री कृष्ण जन्मोत्सव की उजवणी शुरू थी चुकी थी, त्यारे मोटी संख्या में भक्तों पण मंदिरे पहुंची चुक्या हता। भगवान श्री कृष्ण विविध प्रकार भोग धरावामां आव्या, श्रृंगार पण तेमने करवामां आव्या। शामळाजी मंदिर परिसर में 100 जेटली मटकी फोड़ना कार्यक्रम योजवामां आव्या। जन्माष्टमी होवाने कारणे शामळाजी में भारे कड़क पुलिस बंदोबस्त गोठवामां आव्यो हतो। कोरोना ने कारणे बे वर्षथी देशभर में धार्मिक कार्यक्रम प्रतिबंध मुकवामां आव्यो हतो, परंतु हवे देश में कोरोना ना केस ओछा थता धार्मिक उत्सवों रंगे चंगे उजवाई रहा छे, त्यारे तेने लईने भक्तों में पण भारे उत्साह जोवा मळी रह्यो छे। तो आ वर्षे समग्र सौराष्ट्र में श्रीकार मेघकृपाना कारणे धरतीपुत्र खुशखुशाल थया होय, त्यारे वेरावळ नजीक सरस्वती नदीना किनारे आवेला बादलपरा गामे परिश्रम ग्रुप द्वारा अमर शहीद धानाभाई बारड सरोवरना कांठे अमरनाथ दर्शननुं अनेरुं आयोजन कर्युं हतुं। तालालाना धारासभ्य भगवान भाई बारडना मार्गदर्शन हेठळ माद्री वतन बादलपरा खाते खास आयोजन करवामां आव्युं। आ तके धारासभ्य भगवान भाई बारडे जणाव्युं हतुं के सामान्य रीते सातम आठमना तहेवार उपर पण लोको जुगार जीवी बंदी में सपड़ाता होय छे, त्यारे गाम में जुगार ने तिलांजलि आपी खास अमरनाथ की गुफा की तैयारी छेल्ला एक सप्ताह थी कराती हती। गामना युवानो सक्रिय रही आयोजन करता होय त्यारे वेरावळ सहित आसपासना लोको गामना लोको अहीं दर्शने आवी धन्यता अनुभवे छे। अहीं बाबा अमरनाथना प्रतीकात्मक दिव्य दर्शन थी बाळकोना मनोरंजन माटे ऊंट अने घोड़े सवारी उपरांत सरोवर में नौका विहार की विशेष व्यवस्था करवामां आवी। जन्माष्टमीना पर्वे लोकोना विशेष आयोजन में वृद्धो अशक्तो अने बाळको महिलाओनी लांबी कतारो लागी हती, जेमां साक्षात बाबा अमरनाथना दर्शन करी लोको धन्यता अनुभव्या हता। आ साथे ज सरस्वती नदीमां नौका विहार करी लोको प्रफुल्लित थया हता। 150 फूट लांबी वांकी चूकी बरफना मार्ग वाली गुफा बनावामां आवी छे, जेमां मार्ग पर खुल्ला पगे जवानुं होय छे तो बरफमांथी पसार थता लोको बार ज्योतिर्लिंगना दर्शननो पण लाहवो लई बाबानी गुफामां जाय छे। विशाळ बरफनुं शिवलिंग सफेद कबूतरो बम बम भोलेना नादथी श्रद्धाळुओ बाबा बर्फवारीना दर्शन करी धन्यता अनुभव्या हता। ગોસ્વામીના સુંદર દીદી, હું અહીંયા પહેલી વખત આવી સોનરિયા ગામમાંથી, અહીંયા એનું વાતાવરણ અને અહીંયાની પરિસ્થિતિને જોઈને બહુ મને આનંદ અનુભવી રહ્યો છું। અહીંયા અંદર જતાં પહેલાં તો થોડી પાર એમનેમ ચાલુ પડે છે અને પછી બરફનું આવે છે, ઠંડુ ઠંડુ પગમાં, પહેલે ઘડીક તો નીચે પગમાં તરિયામાં ત્રમ ત્રમ થાય છે, પછી આ શિવ અમરનાથ ભગવાનની ગુફા એટલે કે ભગવાન શિવજીના અમરનાથની ગુફા જેવું એક હોય અલગ દિવ્ય વાતાવરણ અનુભવ થાય છે, જે આખું બરફનું છે અને અંદર બહુ ખૂબ મસ્ત ડેકોરેશન કરેલું છે, જેને એક આપણે એક ભક્તિમય વાતાવરણ ઊભું થાય છે। અને અહીંયાનો બાર મેળો ડેકોરેશન, યા બાર ગામના જ્યોતિર્લિંગનું આખું ડેકોરેશન ખૂબ સરસ રીતે ગામજનોએ એને બધાએ કર્યું છે, અને અહીંયા આવીને એક ભક્તિમય અને શ્રદ્ધાભાવથી એવું વાતાવરણ આખું અલગ સર્જાય છે, અને અહીંયાનો મેળો ખૂબ આકર્ષિત કેન્દ્ર બની રહ્યું છે દરેક ભક્તિમાંથી। અમે વેરાવળથી આવ્યા છીએ, મારું નામ દક્ષાબા વાડા છે, અને અમે લગભગ દર સાતમ આઠમ ઉપર અમરનાથ બાબા બાદલપરામાં આવીએ છીએ। અહીંનું દ્રશ્ય અને કુદરતી સૌંદર્ય બહુ જ રમ્ય છે, અને પ્લસ અહીંયા જે અમરનાથ ગુફા બનાવે છે તેઓ સરસ્વતી નદીના કિનારે, એટલે અમે અમરનાથ ન જઈ શકીએ પણ પ્રત્યક્ષ અહીંયા અમે આ ગુફામાં જઈને પ્રત્યક્ષ બાબા અમરનાથના દર્શન કરીએ એવી અમને અનુભૂતિ થાય છે, અને દર વખતે બહુ સરસ અહીંયા અમને મેળો આ લોકો બહુ સરસ કરે છે, વ્યવસ્થા બહુ સારી હોય છે, સ્વચ્છતા બહુ સારી હોય છે, અને પ્લસ ગામ આ ગામ જ એટલું સરસ છે ને કે એમની માય વહીને તો ગમે એવું છે વાદલપરા, અને મેળાનું આયોજન તો બહુ સરસ હોય છે, અમે દર વખતે આવી છીએ, અમને ગમે છે, એમ આનું આયોજન છે એ તો અધૂરું લાગે છે। મારું નામ ધનાભાઈ રામ, આહિર યુવક મંડળ સુત્રાપાડા તાલુકા। અહીંયા ગાદલપરાને આંગણે 7-8 વર્ષથી હું આવું છું, અને આ એકદમ કુદરતી નયનરમ્ય વાતાવરણમાં અહીંયા અમરનાથ બાબાની ગુફા અને એક સરસ નદીમાં બોટિંગ કરવાનો લાવો પબ્લિકને મળે છે, નાના માણસો
ખરેખર અમરનાથ યાત્રા ન કરી શકીએ અને હું તો ઘણા વર્ષોથી અહીંયા આવું છું. અહીંયા ખરેખર એવું લાગે છે અમરનાથ યાત્રા આપણે કરી એ એવી ધન્યતા અનુભવાય છે. અને ઘણા વર્ષોથી અહીંયાના યુવાનોની કામગીરી કાબિલે તારીફ છે, જે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવી રીતે આજુબાજુના ગામડાના બધા માણસો ઘણી મોટી સંખ્યામાં આનો લાભ લે છે અને ખરેખર આ કાર્ય બિરદાવવા જેવું છે. વાતાવરણ અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિને અનુરૂપ કોઈ એવી કોઈ વસ્તુ કે વલગર કે એવું નહીં, પણ આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આનું યુવાન મિત્રો અને બાદલપરાના તમામ ગ્રામજનો આ તૈયારી કરતા હોય છે અને એમને કારણે ગામને પણ ફાયદો હોય છે કે યુવાન મિત્રો છે બીજે ગામ ન જાય, બીજે ક્યાંય ફરવા માટે ન જાય, રખડવા માટે ન જાય, અથવા તો બીજી કોઈ લાઈન ના પકડે. માનો કે જુગાર કે આવું સાતમ આઠમમાં ઘણી વખત સૌરાષ્ટ્રમાં કહેવત છે કે જુગાર સાતમ આઠમમાં આવે એટલે જુગારનો તહેવાર, પણ અમારે અહીંયા બાદલપરામાં એવું નથી. કારણ કે દરેક લોકો છે એ આની અંદર જોડાય છે અને આ પ્રસંગ માણે છે. એટલે છેલ્લા 20 વર્ષથી છેલ્લે વચ્ચેના ગાળામાં કોરોનાના સમયગાળામાં બાબા અમરનાથની આ આયોજન યુવાન મિત્રોએ નહોતું કર્યું, પણ ભગવાનની લિંક બનાવી હતી. કારણ કે જ્યાં સ્થાપના થઈ હોય છે તો ત્યાં લિંક બનાવી જોઈએ અને લિંક બનાવી, પણ મેળાના જે પ્રસંગના રૂપની અંદર એવું આયોજન નહોતું કર્યું. આ વર્ષે ફરી પાછું યુવાન મિત્રોએ બધાએ કર્યું છે અને આના યશના ભાગીદાર છે બાદલપરાના તમામ ગ્રામજનો છે અને બાદલપરાના યુવાન મિત્રો છે. યુવાન મિત્રો જ આ છેલ્લા 20-25 દિવસથી આની તૈયારી કરવાની હોય છે. એમાં બરફ નાખો, બરફની લિંક બનાવી, એનું આખું પેલું બરફ ના ઓગળે એટલા માટે તમને પોતાને એવું લાગે કે અમે બાબા અમરનાથની ગુફામાં ગયા, આવું બધું વાસ્તવિક પરિસ્થિતિ તૈયાર કરવામાં ઘણો બધો સમય જતો હોય છે અને યુવાનો જ કરી શકે છે. એટલે યુવાનો ઘણા સમયથી એની અંદર કામગીરી કરીને બાબા અમરનાથની ગુફાનું આયોજન સાતમ આઠમના દિવસોમાં જે કરતા હોય છે આ વર્ષે પણ કર્યું છે. એમાં હજારોની સંખ્યામાં સમગ્ર વિસ્તારમાંથી લોકો અહીંયા દર્શનાર્થે અને ફરવા માટે આવતા હોય છે. એ આયોજન આ વર્ષે કરવામાં આવ્યું. તો ગાંધીનગરમાં સાબરમતી નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી. ધરોઈ બંધમાંથી પાણીનો આવરો ઓછો થતાં ગાંધીનગરના સંત સરોવરના 21 દરવાજાઓ ખુલી 7 દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 14 દરવાજા ખુલ્લા રાખી હજુ પણ 2230 ક્યુસેક પાણી જેટલું વાસણા બેરેજ તરફથી છોડવામાં આવ્યું, તો લાકરોડા બેરેજ તરફથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતા સંત સરોવરની સપાટી ઊંચી આવશે. નદીના કાંઠામાં ગામોમાં વસતા નાગરિકોને સલામતીના કારણોસર કાંઠા વિસ્તારમાં નહીં જવા માટેની સૂચના આપવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર રીતુસિંહે સલામતીના કારણોસર તમામ કર્મચારી અને અધિકારીઓ હેડક્વાર્ટરને નહીં છોડવા માટેનો આદેશો આપ્યા છે. જિલ્લાના અધિકારી અને કર્મચારીઓએ રજાઓને મંજૂર નહીં કરવા માટેની સૂચનાઓ પણ આપી. તો ગુરુવારે સાંજે 6 કલાકની સ્થિતિએ ધરોઈ બંધમાંથી 2372 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મધરાતે ધરોઈ બંધમાંથી 66,000થી વધારે ક્યુસેક પાણી છોડાયું હતું, પરંતુ હવે ધરોઈ બંધમાંથી પાણી છોડવાનું ઓછું થતા લાકરોડા બેરેજમાંથી પણ પાણી છોડવાનું ઓછું કરાયું છે. સાંજે 6 કલાકે લાકરોડા બેરેજમાંથી 47,366 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એટલે કે સંત સરોવરમાં આવતા પાણીની આવક પણ ઓછી થઈ છે. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીનો આવરો વધતા ગુરુવારે પરઉઢે 5 વાગ્યાથી સંત સરોવરના તમામ 21 દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા હતા અને પાણી ફ્રી ફ્લોથી વાસણા બેરેજ તરફ છોડવામાં આવ્યું હતું. પાણીનો ઓવર ઓછો થતા 6 કલાકે સંત સરોવરના 7 દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા. બાકીના 14 દરવાજા 3 ફૂટ જેટલા ખોલી 32,230 ક્યુસેક પાણી વાસણા બેરેજ તરફથી છોડવામાં આવ્યું હતું. તો આ રીતે જળસપાટી રાખવામાં આવશે એટલે કે સાબરમતી નદી હજુ બે કાંઠે વહેશે. નદીમાં પાણીની સપાટી ઊંચી રહેવાથી નાગરિકો સલામતીના કારણોસર નદીના કાંઠાથી દૂર રહેવા માટેની તાકીદ કરવામાં આવી છે. તો અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના પટમાં ધસમસતો પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે, ત્યારે નદીમાં વહેતા પાણીમાં કોઈ ઉતરી અને પોતાનો જીવને જોખમમાં ન મૂકે તેના માટે પોલીસ સુરક્ષા ગોઠવાઈ છે. અમીરગઢ તેમજ ઇકબાલગઢ નજીક નદીને નિહાળવા માટે તેમજ નજીકના શિવાલયોમાં દર્શને હજારો લોકો આવતા હોય છે. એ સમયે નદી કોઈના વહેણમાં પાણીમાં ન ઉતરે તેના માટે અમીરગઢ પોલીસ દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવી છે. તો બનાસ નદીમાં રાજસ્થાન તરફથી ડુંગરાળ વિસ્તારમાંથી ભારે પાણી
પાણી આવતું હોવાથી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે। तो अरवली जिला में खाबकेल धोधमार वरसाद अने उपरवासना वरसाद ने कारण जिल्लाना जलाशयों में नवा नीर आव्या छे। जिल्लाना माजू मेशवो अने वेडी डेम भयजनक सपाटी पर पहुंचा छे। तो शामळाजीनो मेशवो डेम ओवरफ्लो थयो छे त्यारे मेशवो नदी पर कोजवे धोवाई चूक्यो छे। मुडासाना बाकरोल पासेना कोजवे पाणीमां गरकाव थयो छे के जेना कारणे महादेव ग्राममांथी गोरखवानो वाहन व्यवहार पण बंद थई चूक्यो छे। वाहन चालकोने लांबो अंतर राखवा माटे तेओ मजबूर बन्या छे। तो अरवली शामळाजी वेणुपुर में डूंगर पानी हाईवे पर घरों में घुसी आता स्थानिकों रोड ब्लॉक कर वीरपुर घरों में पानी घुसी गया था। घर वखरी तथा अनाज पलड़ी गयु ज्यां स्थानिकों ने भारे जहमत बाद पुलिस समझाता वाहन व्यवहार राबता मुजब चालू कर शामळाजी पंथक में मंगलवार वहली सवरे धोधमार वरसाद शामळाजी जलबंबाकार थयु। नेशनल हाईवे की बेदरकारी ने कारण हाईवे और डूंगर पानी गाम में धसी आता शामळाजी बस स्टेशन थी मंदिर जवानो रस्तो नदी में फेरवायो हतो। शामळाजी सर्किट हाउस शामळाजी हॉस्पिटल सहित अनेक ठेकाणे पानी भराई चुक्या हता। मंत सिंह हरिकिशोरदास जी संत निवास में पर पानी घुसी गया हता, परंतु छेल्ला 25 वर्ष थी सरकार में वारंवार रजूआतो करते होवा छता आज दिन सुधी चौमासा में भारे वरसाद ने कारण डेम पर पानी आता गामों संपर्क विहोणा बन्या छे। तो जल्दी थी ओवरब्रिज बनावामां आवे तेवी लोक मांग उठी छे। नेशनल हाईवे ऑथोरिटी सामे हाईवे पर चक्का जाम करी देखावो करवाना मामले फरियादो नोंधवामां आवी हती। पुलिसे अलग अलग त्रण फरियाद नोंधी 89 जेटला नामजोग सहितना टोळा सामे फरियाद नोंधी छे। तो पालनपुर नगरपालिका महिला प्रमुख हेतलबेन रावले गुरुवार अचानक ज राजीनामु आपी देता चकचार मची गई छे। पालनपुर नगरपालिका प्रमुख हेतलबेन रावल ने बदलवा माटे भाजपना ज नगरसेवकोए मोर्चो मांड्यो हतो। मोवडी मंडल ने पण 2-3 सभ्योनी सही साथे लेखित पत्र आप्यो हतो। तो आ दरमियान गुरुवार नगरपालिका प्रमुख हेतलबेन रावले अचानक ज जिला कलेक्टर ने राजीनामु आपी दीधो हतो के जेमां पालिका प्रमुख हेतलबेन रावले स्वैच्छिक राजीनामु आप्यो होवानो उल्लेख करवामां आव्यो हतो। जो कि तेओए भाजप मोवडी मंडलना दबाणने वश थई राजीनामु आप्यु होवानुं चर्ચાસ્પદ બન્યું છે। આજે આવી ગયું છે તમને લેખિતમાં? આજે નહીં આવ્યું, આ તો વહેલું આવ્યું છે ને। હા, કે કોર્ટનો કોર્ટનો હુકમ તો 4 મહિના પહેલા આવ્યો। હા, તો એ આપણે આજે આવી ગયું છે તમને લેખિત। तो पालनपुर तालुकाना मोटा गामना पाटिया पासे सेंट्रो गाड़ी लईने आवेला शख्सो एक शख्स की मदद लई एलसीबी पुलिस ने ओळखाण आपी इको कार में आवता चार व्यक्तिओ पासेथी रूपया 38,000 थी वधारेनी लूट चलावी फरार थई गया हता। त्यारबाद गाड़ीना चालक ने जाण थई के फर्जी एलसीबीना माणसो हता। इकोना चालके गढ़ पोलीस स्टेशन में 2 शख्सो विरुद्ध फरियाद नोंधावता पुलिसे मदद नी करनारा शख्सो सहित 3 शख्सो नी अटकायत करी वधु तपास हाथ धरी हती। तो डीसा तालुकाना अखोल गामे रहता अने ड्राइविंग ना धंधा साथे संकळायेला किरणजी ठाकुर जे 16 ऑगस्ट 2022 ना रोज वहेली सवारे अल्पेशभाई बचूभाई राठौड़ के जेओ प्रजापति रहे छे तेओ आखोल मोटी तालुको डीसा कि जेओ गलालपुर मां रहे छे डीसा तेमज दशरथ भाई ठाकुर तेओ तमाम मळीने एलसीबी पुलिसे तेमने ओळख करी लीधी हती। तो वलगाड तालुकाथी जलोत्राथी डीसा घर तरफ जता हता ए वखते पालनपुर तालुकाना मोटा गामना पाटिया पासे आवता सेंट्रोनी गाड़ी कब्जे करी लेवामां आवी हती अने किरणजी ठाकुर नी गाड़ी आगळ उभी राखी रोकावी हती अने गाड़ीमांथी सेंट्रो गाड़ीना चालको तथा बीजो एक शख्स गाड़ीमांथी नीचे उतरी किरणजी नी गाड़ी पासे आव्यो हतो। सेंट्रो गाड़ीना चालक पासे पुलिसना दंडा जेवो दंडो हतो। ईकोमां बैठेला व्यक्तिओ पासे आवी एलसीबी अने पुलिस पालनपुर होवानी ओळखाण आपी ईको गाड़ीमां बैठेला व्यक्ति नीचे उतारी दीधा हता। तो समाचार में हाल बस आटलो ज। वधु समाचार माटे जोता रहो इंडिया न्यूज गुजरात, गुजरात नी धड़कन। नमस्कार।